राजकोट रेंज आईजी अशोक कुमार यादव आजे जामनगर आवी पहुंच्या हता। जामनगरनी एसपी ऑफिसे गार्ड ऑफ ऑनर आपी आईजीनुं स्वागत करवामां आव्युं हतुं। आईजीनी अध्यक्षतामां 5 जिल्लानी क्राइम कॉन्फरन्स योजाई हती। કોન્ફરન્સમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડે, રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડ, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી તથા સુરેન્દ્રનગરના એસપી હરેશ દુધા જોડાયા હતા। ઉપરાંત ઘણા પ્રોબેશનલ એસપી તથા પ્રોબેશનલ ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર ખાતે રાજકોટ રેન્જના 5 જિલ્લાઓની ક્રાઇમની મિટિંગ, લોન ઓર્ડરની મિટિંગ તેમજ પોલીસ એડમિનિસ્ટ્રેશનના તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવશે। અત્યાર સુધી ક્રાઇમની સ્થિતિ જોઈએ તો રાજકોટ રેન્જમાં ક્રાઇમ તમામ જિલ્લાઓમાં ખૂબ જ કંટ્રોલમાં છે। મહિલાઓની સુરક્ષા, બાળકોની સુરક્ષા તેમજ સિનિયર સિટીઝનની સુરક્ષા એ અમારી ટોપ પ્રાયોરિટી ઉપર છે। આજે આપણે ખ્યાલ છે કે અત્યારે જે વાહન અકસ્માતના જે બનાવ બને છે એને રોકવા માટે પણ 1 મહિનાની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે। એ ઝુંબેશમાં પણ આ વિસ્તારમાં ખૂબ જ કડકાઈથી કામગીરી થાય એ કામગીરી પણ આજે નિરીક્ષણ કરશું। સાથે સાથે આપણે ખ્યાલ છે કે જામનગરમાં 2 દિવસ પહેલાં જાહેર રોડ ઉપર ગરબાનો અમુક લોકો ગરબા રમતા હતા, એ તમામને પણ અપીલ કરું છું કે એવી કોઈ પણ જે જાહેર જગ્યા હોય, જાહેર રોડ ઉપર એ પોતાની લાઈફ તો રિસ્કમાં મૂકતા હોય પણ સાથે સાથે બીજાની લાઈફને પણ રિસ્કમાં મૂકતા હોઈશ, એટલે આપને મારફતે પણ અપીલ કરું છું કે કોઈ પણ પ્રકારના રોડ ઉપર, પબ્લિક રોડ હોય, નેશનલ હાઈવે હોય અથવા સ્ટેટ હાઈવે હોય, એ કોઈ પણ રોડ ઉપર એવા પ્રકારના જોખમી સ્ટંટ હવે ભવિષ્યમાં કોઈ પણ કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશ। દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા ખંભાળિયામાં એક શંકાસ્પદ ટ્રકની તલાસી લેતા તેમાંથી આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશાકારક શંકાસ્પદ પીણાની 400 બોટલ મળી આવી હતી। 5,96,000ના શંકાસ્પદ જથ્થા સહિત કુલ રૂપિયા 8,96,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। હાલ દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં અમુક માછીમારો ઓખા નજીક દરિયામાં માછીમારી કરવા ગયા હોવાની બાતમી મળતા ડ્રોન વડે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં માછીમારી બોટ સાથે 4 શખ્સો પકડાઈ ગયા હતા। દેવભૂમિ દ્વારકા એસઓજીએ તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।